વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 470મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતેલિયા કિચન ગાર્ડન તરીકે શાકભાજી ઉછેર વિશે માહિતી આપું છું. કિચન એટલે કે રસોડું, એટલે કે રસોઈ માટે જે વપરાતા શાકભાજી, ગાર્ડન એટલે બગીચો, એટલે રસોઈ માટે શાકભાજી જરૂરી છે. સામાન્ય રીતે ખેડૂત લોકો ખેતી કરતા હોય છે, વિવિધ શાકભાજી ઋતુ મુજબ ઉછેરતા હોય છે અને બજારમાં ઉપલબ્ધ હોય છે, પણ કીટનાશક દવાનો અને રાસાયણિક દવાઓ અને કીટનાશકનો વધુ ઉપયોગ થતો હોય છે. એટલે કે જંતુનાશક દવાઓ વિનાના અને શાકભાજી ઘર આંગણે ઉછેરવા હોય અને રસ અને જગ્યા હોય તો કિચન ગાર્ડન તરીકે વિવિધ શાકભાજી ઉછેરી શકાય. શાકભાજી ઉછેરવાથી આપણને જાતે ઉછેર કર્યાનો આનંદ મળે, ઘરગથ્થુ જરૂરિયાત કંઈક હશે અંશે પૂરી થઈ શકે, અને લીલોતરી જોવાનો પણ આનંદ મળે. શાકભાજી કઈ રીતે ઉછેરી શકાય? સામાન્ય રીતે તો બીજ વડે ઉછેરાય છે. બીજ એગ્રો સેન્ટરમાંથી અથવા તો બીજ બેંક, વિવિધ બીજ બેંક હોય ત્યાંથી બીજ શાકભાજીના મેળવી શકાય છે, અને 10, 5, 10 કે 20 રૂપિયાના પેકેટ પણ એગ્રો સેન્ટરમાં વેચાતા હોય છે. ઘર ઘર આવી રીતે પણ અમુક બિયારણ કે રોપા મેળવી શકાય. અને કિચન ગાર્ડન તરીકે જગ્યા મુજબ અને રસ મુજબ ઉછેર થઈ શકે છે. નાના મોટા કુંડાઓમાં વિવિધ શાકભાજી ઉછેરી શકાય છે. ટેરેસ ગાર્ડન તરીકે અગાસીમાં પણ ઉછેરી શકાય છે. અલંગની કોઈ કેપ્સ્યુલ અથવા કોઈ પીપ હોય તો એમાં પણ શાકભાજી ઉછેર થઈ શકે છે, અને જગ્યા મુજબ નાના મોટા કુંડામાં પણ ઉછેર થઈ શકે છે. જગ્યા 20 વધુ હોય તો જમીનમાં પણ વિવિધ શાકભાજી ઉછેરી શકાય છે. શાકભાજી તરીકે જે વનસ્પતિઓ છે એમાં કુકરબિટેસી કુળની વનસ્પતિઓ વિશેષ હોય છે. વેલાળી વનસ્પતિઓ એમાં કારેલા, ગલકા, તુરિયા, દૂધી, પંડોળા, પર્વ વગેરે કુકરબિટેસી કુળની વનસ્પતિઓ છે. જિંજીબરેસી કુળની વનસ્પતિઓમાં આદુ, હળદર ને આ બધી વનસ્પતિ, કંદવાળી વનસ્પતિઓ આવે છે. માલવેસી કુળમાં ખાટી ભીંડી, લાલ લંબાડી, ભીંડો વગેરે વનસ્પતિઓ આવે છે. જ્યારે બ્રાસિકેસી કુળમાં કોબીઝ, ફુલેવર, રાય, બ્રોકોલી, મૂળો, સલગમ, મોગરી એ બધી વનસ્પતિઓ આવે છે. ચિનોપોડિયેસી કુળની અંદર બીટ, પોઈ અને ચીલ ને એ બધી વનસ્પતિઓ આવે છે. પેપિલિયોનેસી કુળની અંદર અગત્યો, ગુવાર, ચોળી, ફણસી, મેથી એ બધી વનસ્પતિ આવે છે. સોલેનેસી કુળમાં બટાટા, રીંગણા, ટામેટા અને મરચા. એરેસી કુળમાં સુરણ ને અળવી આવે છે. લીલીએસીમાં ડુંગળી, લસણ. એમરેન્થેસી બધી ભાજીની ફેમિલી છે, તાંદરજો, રાજગરો વગેરે. એપીએસી કુળમાં ગાજર, કોથમીર અને એ બધી વનસ્પતિઓ આવે છે. હવે ટાઇટલ ફોટોગ્રાફમાં આપ જોવો છો, ટાઇટલ ફોટોગ્રાફ ની અંદર કંટોલા છે, એટલે એને કંકોડા પણ કહેવામાં આવે છે, અને કંકોડા આરોહી વનસ્પતિ છે, અને જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર 3 થી 3.5 મહિના સુધી જ એના ફળો ઉપલબ્ધ બનતા હોય છે. પછીનો લેખ છે બીન્સ ઉપર છે. બીન્સ એટલે કે ગુવાર, ચોળી, વાલો, ફણસી આ બધાને બીન્સ કહેવામાં આવે, ગોવા બીન. તો બીન્સ છે એને સિંગો છે, એનું સિંગોનું શાક કરવામાં આવે છે. તો બીન્સ ઉપરનો મારો લેખ છે, જેમાં ગુવાર છે, ચોળી છે, ફણસી છે. તો આ બધા બીન્સ ને સિંગ, લીલી સિંગોનું શાક કરવામાં આવે છે. વાલો, વાલ પાપડી, વાલોળમાં ઘણી બધી વેરાયટીઓ છે. પછીનો લેખ
વસીનો લેખ છે એ પણ ઘર આંગણે કિચન ગાર્ડન તરીકે ઉછેરાય તે વનસ્પતિઓ પણ છે. આ ખાદ્ય ખોરાક ન્યૂઝમાં પ્રકાશિત થયેલ લેખ છે. આમાં કિચન ગાર્ડન તરીકે કઈ કઈ વનસ્પતિઓ ઉછેરી શકાય એના વિશે બધી માહિતી છે. તો પછીનો લેખ કાકડી આ બધી વનસ્પતિઓ છે એના ઉપરનો આ લેખ છે. તો પંડોળા હોય, દૂધી, પરવળ, તુરિયા, ગલકા આ બધી કુકરબિટેસીની અમુક જે શાકભાજી તરીકે ઉપયોગી વનસ્પતિઓ એની ખેતી થતી હોય છે. તો આ પૈકી પણ આમાં બધી વેલાળી વનસ્પતિઓ હોય છે, એટલે કે આરોહી વનસ્પતિ છે, સૂત્રારોહી વનસ્પતિ. તો એને કુંડામાં ઉછેરી અને એને આરોહણ માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે. પછીનો ફોટોગ્રાફ છે એ બ્રાસિકેસી કુળની વનસ્પતિ ઉપરનો લેખ છે. અને બ્રાસિકેસીમાં કોબીસ, ફુલેવર, બ્રોકોલી, મૂળા, મોગરી આવી બધી વનસ્પતિઓ આવે છે. રાઈસ, સરસવ, તો એ પણ મોટા ભાગની ખાસ કરીને એમાં શાકભાજી તરીકે ઉપયોગી છે બ્રાસિકેસી. બ્રાસિકા અને પછીની ફેમિલી છે જિંજીબરેસી કુળની વનસ્પતિઓ. એમાં આદુ હળદર ને આંબા હળદર ને એ બધી વનસ્પતિઓ આવે છે. એ પણ મસાલા તરીકે કિચનમાં વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ એ કુકરબિટેસી કુળના શાકભાજી છે એના ઉપરનો ખાદ્ય ખોરાક ન્યૂઝમાં પ્રકાશિત થયેલ છે. પછીનો ફોટોગ્રાફ કિચન ગાર્ડન તરીકે ઉછેરાતી વનસ્પતિઓને જાણો આ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ વનસ્પતિ છે. જે આજે વેબિનારમાં જે હું બોલવાનો છું એમાં મોટા ભાગની વનસ્પતિઓ તો આ લેખમાં આવી જાય છે. એ સિવાયની પણ વનસ્પતિઓની આજે ચર્ચા થશે. પછીનો ફોટોગ્રાફ એ પણ કિચન ગાર્ડન તરીકે ઉછેરાતા મસાલા ઉપરનો છે. અને પછીનો ફોટોગ્રાફ એપીએસી કુળની વનસ્પતિઓ જેમાં એપીએસી કુળમાં ધાણા, સુવા, બોડી અજમો, વરિયાળી આવી બધી વનસ્પતિઓ આવે છે. એ પણ શિયા દરમિયાન અને એપીએસી કુળની વનસ્પતિઓ મસાલા પાક તરીકે ઉછેરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ અને જગ્યા વધુ હોય તો સરગવો ઉછેરી શકાય. ખાદ્ય અને ઔષધીય ઉપયોગિતા ધરાવતો સરગવો, તો સરગવાના પાન અને એની શીંગો અને પુષ્પો ને બધું ઉપયોગી છે. જગ્યા વધુ હોય તો કટકા કલમ કે બીજ વડે સરગવો ઉછેરી શકાય. તો સરગવા ઉપરનો લેખ છે. પછીનો ફોટોગ્રાફ છે બ્રાસિકેસી કુળની વનસ્પતિઓ, ખાદ્ય વનસ્પતિઓ. એ પણ એમાં મૂળો, મોગરી ની બધી વનસ્પતિઓ આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કુકરબિટેસી કુળની વનસ્પતિઓ, એ શાકભાજી તરીકે વપરાય છે. તો એ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. પછીનો લેખ છે યાદી છે જયદીપભાઈ ગઢિયાએ બનાવેલી છે. તો એ યાદીમાં મુજબ કેટલાક વૃક્ષો છે એ સમજી શકાય. જગ્યા વધુ હોય તો સરગવો, પપૈયો, ગુંદો, અગથિયો, મીઠો લીમડો આ બધા વૃક્ષો છે કિચન ગાર્ડનમાં ઉપયોગી છે. તો એ ગુંદો, સરગવો એ બધી વનસ્પતિઓ ઘર આંગણે ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે જે આજે કિચન ગાર્ડન તરીકે ઉછેરી શકાય એવી છોડ સ્વરૂપની વનસ્પતિઓ અને ક્ષુપ સ્વરૂપની વનસ્પતિઓ એની બધી યાદી છે. તો ડુંગળી, લસણ ને બધી અલગ અલગ બધી વનસ્પતિઓ, ભાતનું અત્તર, ખાટીઓ, મૂળો, તો છોડ સ્વરૂપની બધી વનસ્પતિઓ છે એના ઉપરની યાદી છે. પછીનો ફોટોગ્રાફ છે આરોહી વનસ્પતિઓ, જે વેલાળી વનસ્પતિઓ હોય
એની યાદી છે, જેમાં મોટા ભાગની તો કુકરબિટેસી કુળની જ વનસ્પતિ છે. પોઈ છે, સફેદ કોળું, ટીંડા, કાકડી, સકરટેટી, ટિંડોરા, કોઠિંબા, તો આ બધી કુકરબિટેસી વનસ્પતિઓ, આરોહી વનસ્પતિ, વેલાવી વનસ્પતિઓ, એના ઉપરનું આખું યાદી છે. પછીનો ફોટોગ્રાફ હવે શરૂ થાય છે. કિચન ગાર્ડન તરીકે ઉછેરાતી વનસ્પતિઓ, તો પહેલો ફોટોગ્રાફ છે વિન્ડો, એને લેડીઝ ફિંગર કહેવામાં આવશે, ઓકરા પણ કહે છે. એબેલ મોસ્કસ એસ્ક્યુલેન્ટસ, ફેમિલી છે માલવેસી, અને ભીંડાને બીજ વડે ઉછેરી શકાય છે, અને એના કુમળા ફળો હોય છે એ શાકભાજી તરીકે વપરાય છે. લેડીઝ ફિંગર ઓકરા. પછીનો ફોટોગ્રાફ છે બોડી અજમો, એપીએમ ગ્રેવિયોલેન્સ, જેને બોડી અજમો કહેવામાં આવશે, અજમોદ પણ કહેવામાં આવશે, એને બીજ વડે ઉછેરી શકાય છે, અને પાન અને પંચાંગ છે એ ભાજી માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે રાજગ્રો, અને રાજગ્રાને બીજ વડે ઉછેરી શકાય છે, રાજગ્રાના પાનની ભાજી થાય છે, અને રાજગ્રાના જે બીજ હોય છે એ ફરાળી તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ તાંદવજો, એમરેન્થેસી કુળની બધી ઘણી બધી વનસ્પતિઓ છે, ભાજી તરીકે ઉપયોગી છે. એમરેન્થસ બ્લિટમ, એમરેન્થસ પોલિગન ગેમસ, તો તાંદવજો છે એની બીજ વડે ઉછેર થઈ શકે છે, અને પાન ભાજી તરીકે ઉપયોગી છે, અને કબજિયાતને અરસ માટે તાંદજાના પાનની ભાજી ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલન્સ, તો સુવા ને બીજ વડે ઉછેરી શકાય છે, સુવાના પાનની ચટણી અને મિશ્ર ભાજી થઈ શકે છે. પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને સુવાના પાનની ભાજી અપાય છે, અને બીજું માસિક વર્ધક ગુણધર્મ પણ ધરાવે છે, તો સુવાની ભાજી મહિલાઓ માટે ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ, ફેમિલી છે લિલિયેસી, અને લસણને એની કળીઓ વડે, કળીઓ છૂટી પાડી અને વાવી દેવાથી લસણને ઉછેરી શકાય છે, અને લસણ છે મસાલા તરીકે ઉપયોગી છે, ચટણી બનાવવા માટે પણ લસણ ઉપયોગી છે, તો લસણને સહેલાઈથી ઉછેરી શકાય છે. લસણની કળીઓ છૂટી પાડી અને રોપી દો એટલે લસણ ઉગે છે. લીલું લસણ પણ મસાલા તરીકે ઉપયોગી છે, શિયાળામાં લીલું લસણ છે એ ખાસ કરીને ઓળો બનાવવા માટે, રીંગણાનો ઓળો બનાવવા માટે લીલું લસણ વપરાય છે. લીલી લસણની પાનની ચટણી પણ બનાવે છે, બાકીના સમય દરમિયાન જયારે લીલું લસણ ન હોય તો લસણની કળીઓ છે એને બલ્બલેટ સલ્ક કંદિકા કહેવામાં આવે છે, તો લસણ ને ઘર આંગણે ઉછેરી શકાય છે, કુંડામાં પણ ઉછેરી શકાય છે લસણ. પછીનો ફોટોગ્રાફ, એમાં બીજની જરૂર નથી, લસણની કળીઓ છૂટી પાડી દો અને વાવી દો એટલે ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, તો ડુંગળીને બીજ વડે ઉછેરી શકાય છે, અને ડુંગળી છે એને ડુંગળીના કંદ વડે પણ ઉછેરી શકાય, નાની નાની ડુંગળી હોય એને વાવી દો એટલે ઉગી જાય છે, સહેલાઈથી ઝડપથી ઉગે છે. અને લીલી ડુંગળી છે એ શિયાળામાં, પછીનો ફોટોગ્રાફ છે લીલી ડુંગળી, એલિયમ સેપા એનું વૈજ્ઞાનિક નામ છે, અને લીલી ડુંગળી છે એને સ્પ્રિંગ અનિયન કહેવામાં આવશે, ભડથું અને ઓળો બનાવવા માટે લીલી ડુંગળી વપરાય છે, તો ડુંગળીને બીજ વડે અને એના કંદ વડે ઉછેરી શકાય છે, અને ચોમાસામાં જયારે ભેજ વાળું વાતાવરણ હોય, ખાસ કરીને વરસાદ પડી ગયો હોય એટલે ત્યારે ભેજને કારણે ઘરમાં પણ ડુંગળી ઉગી જતી હોય છે, તો એ ઉગી ગયેલી ડુંગળીને કુંડામાં રોપી દઈએ તો કિચન ગાર્ડન તરીકે
ખાસ ઉછેરી શકાય છે. અને બાકી નાની નાની ડુંગળી ને બજારમાંથી લાવી અને રોપી દેવાથી ડુંગળીને સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સુરણ છે. સુરણ છે, સુરણને કંદ વડે અથવા કંદના નાના ટુકડા કરી અને સુરણને ઉછેરી શકાય છે. એમોર્ફોફેલસ કેમ્પે ન્યુલેટસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો સુરણ છે એ હરસમાં ઉપયોગી છે ખાસ કરીને, અને ઘરઆંગણે પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે રાય, બ્રાસિકા જુન્સિયા. રાય છે, સરસવ છે, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ. તો રાય અને સરસવ છે એ બીજ વડે ઉછેરી શકાય છે અને પાનની ભાજી કરવામાં આવશે. સરસવ કા શાક, મકે કી રોટી. તો સરસવ એટલે કે રાય, મસ્ટાર્ડ, તો એના પાનની ભાજી કરવામાં આવશે, મિશ્ર ભાજી, કેમ કે બહુ પાન એના ખૂબ તીખા હોય છે. તો રાયને બીજ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે, પછીનો ફોટોગ્રાફ છે પોઈ. પોઈની બે વેરાયટીઓ છે, લીલી પોઈ અને બરાબર લાલ પ્રકાંડ વાળી પોઈ, બસેલા રૂબરા. તો પોઈને બીજ વડે ઉછેરી શકાય છે. પોઈના તાજા પાનની ભાજી થઈ શકે છે, ભજીયા થાય. અને આરોહી વનસ્પતિ છે, બીજ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે, પાન એના માંસલ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે, નીચે એ લીલી પોઈ છે, એના પાન મોટા હોય છે અને એનું પ્રકાંડ જાંબલી રંગનું હતું નથી, લીલા રંગનું હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે સફેદ કોળું, એને ભૂરું કોળું પણ કહેવામાં આવે છે. તો કોળાને બીજ વડે ઉછેરી શકાય છે. તો કોળાનું શાક અને મિશ્ર શાક બનાવી શકાય છે. પેઠા નામની મીઠાઈ બનાવવા માટે પણ સફેદ કોળું વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફુલેવર, બ્રાસિકા ઓલેરિસિયા વેરાયટી બોટ્રી ટીસ. તો ફુલેવર છે, એના પાનની ભાજી થઈ શકે છે, એના જે પુષ્પ વિન્યાસ છે એનું શાક અને મિશ્ર શાક થાય છે, એનો પુષ્પ વિન્યાસ માંસલ હોય છે ફુલેવરનો. તો ફુલેવરને બીજ વડે ઉછેરી શકાય, એના પાનની પણ ભાજી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે કોબીજ, બ્રાસિકા ઓલેરેસિયા વેરાયટી કેપિટાટા. તો કોબીજને બીજ વડે ઉછેરવામાં આવશે અને એના જે પાનનો ગુચ્છો છે કન્જેસ્ટેડ હોય છે, નજીક નજીક પાન ઉપરા ઉપરી આવરિત હોય છે. તો એ કોબીજના પાનનો ગુચ્છો છે, તો કોબીજના પાનનું શાક, મિશ્ર શાક ને બીજી ઘણી બધી વાનગીઓ બનાવાય છે. કચુંબર તરીકે પણ કોબીજ ખવાય છે અને કોબીજને બીજ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે નોલ કોલ, કોર રાબી અને બ્રાસિકા ઓલેરેસિયા વેરાયટી ગોન્ચી લોર્ડ્સ. તો આના પાન અને એના કંદ માંસલ કંદ છે, તો એનું આમ તો માંસલ પ્રકાંડ કહી શકાય. તો એને એનો કચુંબર તરીકે ખવાય છે, કાચું ખવાય છે અને શાક તેમજ મિશ્ર શાક માટે પણ નોલ કોલ વપરાતું હોય છે. સ્વાદ એનો મૂળા જેવો અને સલગમ જેવો હોય છે. પછીનો ફોટોગ્રાફ પછીનો ફોટોગ્રાફ છે બીટ. તો બીટને બીજ વડે ઉછેરવામાં આવે છે અને બીટ એના પેલા બ્રોકોલી ગયું બરોબર, નોલકોલ પછી બ્રોકોલી. તો બ્રોકોલીને બીજ વડે ઉછેરવામાં આવે છે. એનો બ્રાસિકા ઓલેરેસિયા વેરાયટી ઇટાલિકા. આ ફુલેવર જેવું જ હોય છે પણ સ્વાદ થોડોક અલગ હોય છે. તો કચુંબર તરીકે ખાઈ શકાય છે અને એનું શાક અને મિશ્ર શાક પણ બ્રોકોલીનું બનાવે છે. અને પછીનો ફોટોગ્રાફ છે બીટ. તો બીટને બીજ વડે ઉછેરવામાં આવે છે, બીટા વલ્ગારિસ.
तो बीटनी अंदर लोह तत्व थी भरपूर हो से, तो बीटना कंदनू कचुंबर थाय से, एना पाननी पण भाजी थई सके से। तो बीट लोह तत्व थी भरपूर से, तो बीटनू हलवो पण थाय से कंदनो, अने पाननी भाजी थाय से। मिश्र कचुंबर माटे पण बीट वपराय से, बीटा वल्गारिस। पछीनो फोटोग्राफ से सलगम, ब्रासिका, ब्रासिका रापा सलगम, टर्निप कहेવામાં આવશે। તો અને બીજ વડે સલગમ ને ઉછેરવામાં આવશે, અને એના જે માંસલ કંદ હોય છે તો એ કાચા ખાઈ શકાય છે, કચુંબર તરીકે પણ ખવાય છે, અને ભાજી તરીકે પણ વપરાય છે સલગમ, પાનની પણ ભાજી થઈ શકે છે। અને પછીનો ફોટોગ્રાફ છે પપૈયો, પપૈયો નાનું વૃક્ષ રૂપની વનસ્પતિ છે, કરીકા પપૈયા, પપૈયાને બીજ વડે ઉછેરવામાં આવે છે, અને પપૈયાને નર અને માદા છોડ અલગ હોય છે, એટલે એના પ્લાન્ટ, તો માદા પપૈયામાં ફળો બેસે છે, અને એની જે ફળ હોય છે એ કચુંબર તરીકે, સંભારા તરીકે, કાચા ફળો વપરાય છે, પાકા ફળો તો ખવાય છે, અને ઘણી બધી વાનગી પણ કાચા પપૈયામાંથી બનાવવામાં આવે છે। પછીનો ફોટોગ્રાફ છે લીંબુ, જગ્યા વિશેષ હોય તો પપૈયું અને લીંબુ જેવા વૃક્ષરૂપની વનસ્પતિ ઉછેરી શકાય, લીંબુને બીજ વડે ઉછેરી અને કલમ તૈયાર કરવામાં આવે, અથવા તૈયાર કલમી રોપ લાવીને પણ લીંબુને ઘર આંગણે ઉછેરી શકાય। તો ખટાશ માટે લીંબુ જરૂરી છે, અને અથાણામાં તે પણ લીંબુ વપરાતા હોય છે, સાઇટ્રસ લાઇમોન લીંબુ, મોટા કુંડામાં પણ લીંબુને ઉછેરી શકાય છે। પછીનો ફોટોગ્રાફ છે તુવેર, અને તુવેર છે એને બીજ વડે ઉછેરી શકાય, કેજેનસ કેજન, અને તુવેરને જે શીંગો હોય છે, એના તાજા કુમળા બીજ હોય છે, એનું મિશ્ર શાક ને ઘણી બધી વાનગી બનાવવામાં આવશે। તો કેજેનસ કેજન તુવેર એ પણ 8 મહિનાનો પાક છે, એટલે 8 મહિના સુધી એ ટકે છે, એટલે ચોમાસામાં બીજ વડે આને તુવેરને ઉછેરી હોય તો શિયાળામાં તુવેરની લીલી શીંગો મળી શકે છે। પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે મરચા, કેપ્સિકમ એન્યુમ। તો મરચાની અનેક વેરાયટીઓ છે, અને બીજ વડે ઉછેરવામાં આવે છે મરચાને, અને મસાલા તરીકે અને ખૂબ જ વપરાશ થતો હોય છે, ચટણી બનાવવા માટે લીલા મરચા વપરાતા હોય છે। તો મરચાની વેરાયટી મુજબ તીખાસમાં વધઘટ જોવા મળતી હોય છે, તો કેપ્સિકમ એન્યુમ બીજ વડે ઉછેરી શકાય, બીજ એના લાલ સૂકા મરચા ઘરે લાવ્યા હોય તેમાંથી બીજ નીકળતા હોય છે, તો બીજને વાવવાથી અને પછી એની ફેર રોપણી કરવાથી મરચી ઉછેરી શકાય છે। પછીનો ફોટોગ્રાફ છે લાલ મરચા છે, એ પણ અથાણા માટે અને એ માટે વપરાતા હોય છે, મરચાનો લાલ મરચા જ્યારે સૂકા થઈ જાય ત્યારે પછી એને દળીને પાવડર કરવામાં આવશે, અને એ મસાલા તરીકે વપરાય છે। અને નીચેનો ફોટોગ્રાફ છે દેશી ભોલર મરચા, જે કુમળા હોય ત્યારે કાચા ખાઈ શકાય છે, અને ભજીયા પણ બનાવીને સરસ થઈ શકે છે, કચુંબર માટે વપરાય છે, અને મસાલા તરીકે તો વપરાય છે, તો મરચાની અનેક વેરાયટીઓ છે। પછીનો ફોટોગ્રાફ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ, તો એને કટકા કલમ વડે કે પીલા વડે ઇન્સ્યુલિન પ્લાન્ટ ઉછેરી શકાય, ડાયાબિટીસમાં તો વપરાય છે, પરંતુ એના પાન સ્વાદે ખાટા હોય છે, એટલે ખાટા હોવાથી ઘરઆંગણે ઇન્સ્યુલિન પ્લાન્ટ ઉછેરેલ હોય તો એના પાનની ચટણી બનાવી શકાય છે, ખટાશ માટે પણ દાળ શાકમાં આના પાનના ટુકડા વાપરી શકાય, તો ઇન્સ્યુલિન પ્લાન્ટ કોસ્ટસ ઇગ્નિયસ। પછીનો ફોટોગ્રાફ છે ચીલ, ચિનોપોડિયમ આલ્બમ, તો ચીલ છે
આમ તો શિયાળુ પાકર કે વાડીખેતરમાં ઉગતો હોય છે અને એના બીજ વડે એની ખેતી પણ થતી હોય છે. એટલે ચીલના બીજ હોય તો ઘર આંગણે ઉછેરી શકાય ચીલને, ચિનોપોલિયમ આલ્બમ. તો ચીલના પાનની ભાજી કરવામાં આવે છે, પાન કાચા પણ ખાઈ શકાય એવા આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર. તો કોથમીરને બીજ વડે ઉછેરવામાં આવશે, કોથમીર ધાણા ઓરિએન્ડ્રમ સેટિવમ, અને એના પાન છે એ મસાલા તરીકે ઉપયોગી છે. અને શિયાળામાં ઘર આંગણે કોથમીર ઉછેરી હોય તો એની ભાજી પણ થઈ શકે છે અને પાન એના કાચા પણ ખાઈ શકાય છે, કોરિએન્ડ્રમ સેટિવમ. પછીનો ફોટોગ્રાફ છે લેમન ગ્રાસ, અને લીંબુ જેવી સ્મેલ હોય છે. લેમન ઘાસ એક પ્રકારનું બહુ વર્ષાયું ઘાસ છે અને પીલા વડે અથવા તૈયાર રોપ વડે ઉછેરી શકાય છે. અને ખાસ કરીને હર્બલ ટી બનાવ્યું હોય તો ઘર આંગણે બનાવ્યું લેમન ગ્રાસ ઉછેરેલ હોય તો હર્બલ ટી અથવા સ્વાદિષ્ટ ચા બનાવી હોય તો એમાં લેમન ગ્રાસના તાજ પાનના ટુકડા કરી અને ઉકાળો થતો હોય, ચા ઉકળતી હોય ત્યારે પાનના ટુકડા ઉમેરવાથી સરસ લીંબુ જેવી ફ્લેવર આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે લેમન ગ્રાસ. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરોમેટિકસ પાન અજમો. તો પાન અજમો છે એને કટકા કલમ વડે ઘર આંગણે પાન અજમાને ઉછેરી શકાય છે. તો અને પાન અજમો ઘરે ઉછેરેલ હોય અને ટાઢોળું હોય, વરસાદ પડતો હોય ત્યારે પાન અજમો છે એના પાનના ભજીયા બનાવીને ખાઈ શકાય છે. પાન અજમાના પાન ભાજીમાં અને ચટણી બનાવવામાં પણ વાપરી શકાય છે. તો કટકા કલમ વડે આને ઉછેરી શકાય છે અને સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગુવાર, અને બીજ વડે ઉછેરી શકાય છે. અને ગુવારની કુમળી શીંગોનું શાક અને મિશ્ર શાક બનાવે છે. અને ગુવારની શીંગોને સુકવણી કરી અને તળીને પણ ખવાય છે. લીલો કુમળી શીંગો હોય તો કુમળી શીંગોને તળીને પણ ગુવાર ખવાય છે. સાયમોપ્સિસ ટેટ્રાગોનોલોબા, ગુવારની પણ બે ત્રણ વેરાયટી છે. ખરસટ જાડી શીંગો વાળો ગુવાર અને આ ફોટોગ્રાફમાં છે કુમળી શીંગો વાળો લીસો માખણીયો ગુવાર. પછીનો ફોટોગ્રાફ છે ટીંડા, એને એપલ ગોળ કહેવામાં આવશે. સફરજન જેવા ગોળ ફળો હોય છે. ટીંડાને બીજ વડે ઉછેરી શકાય છે, આરોહી વનસ્પતિ છે. અને ટીંડાનું શાક અને મિશ્ર શાક બનાવી શકાય છે. સ્વાદ એનો દૂધી જેવો હોય છે. ટીંડા ટીંડસા પણ કહેવામાં આવે છે. સિટ્રુલસ ફિસ્ચ્યુલસ એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડી, કુક્યુમસ સેટિવસ. કાકડી આરોહી વનસ્પતિ છે. કાકડીને બીજ વડે ઉછેરી શકાય છે. કચુંબર અને મિશ્ર શાક બનાવવા માટે કાકડી ઉપયોગી છે. કાકડીની ઘણી બધી વેરાયટીઓ છે. ફોટોગ્રાફમાં છે દેશી કાકડી છે, એને આર્યા પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે સક્કરટેટી, કુકુમિસ મેલો, વેરાયટી મેલો. તો સક્કરટેટી એની ઘણી બધી વેરાયટી હોય છે અને એમાં ચીભડું પણ આવતું હોય છે, કુકુમિસની સ્પીસીસ. તો એને બીજ વડે ઉછેરી શકાય, આરોહી વનસ્પતિ છે. અને શાક મિશ્ર શાક ને કચુંબર ને બધું બનાવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ટિંડોરા, એને આઈવી ગોળ કહેવામાં આવે છે. ટિંડોરાને બીજ વડે ઉછેરી શકાય અને કંદ વડે પણ ઉછેરી શકાય છે. અને ટિંડોરાનું કચુંબર તરીકે કાચા ખાઈ શકાય છે. શાક અને મિશ્ર શાક પણ ટિંડોરાનું બનાવવામાં આવે છે. કોક્સિનિયા ગ્રાન્ડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે કોઠિંબા, એને બીજ વડે ઉછેરવામાં આવશે. આમ તો કડવા હોય છે, આમાં કડવી અને મીઠી બે વેરાયટી હોય છે. આમ તો બીજ વડે ઉછેરી શકાય છે. મીઠા કોઠિંબા હોય એ કાચા અને કચુંબર તરીકે ખવાય છે, જ્યારે કડવા કોઠિંબા હોય એની ચીર કરી અને નમકયુક્ત કરી અને એને સુકવણી કરવામાં આવશે, અને સૂકા જે કાચરી બનાવેલ હોય છે કડવા કોઠિંબાની એને તળીને કે શેકીને ખવાય છે. તો આ કુકરબિટીસીના કૂણો વેલો છે કોઠિંબા. કોઠિંબાની ખેતી પણ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે લાલ કોળું, કુકરબિટા મેક્સિમા. તો લાલ કોળોને બીજ વડે ઉછેરી શકાય છે, અને લાલ કોળું બહુ કદમાં ઘણું બધું મોટું થતું હોય છે. તો લાલ કોવામાંથી ભજી આપણે હલવો બને છે, શાક અને મિશ્ર શાક પણ બને છે, પણ આનો વપરાશ ગુજરાતમાં બહુ ઓછો થાય છે. લાલ કોળું કુકરબિટા મેક્સિમા, ફળનું કદ 20-25 કિલો જેટલું હોય છે સામાન્ય રીતે, પણ ફોરેનમાં તો 500 કિલોનું પણ કોળું નોંધાયેલ છે. તો કુકરબિટા મેક્સિમા એટલે ફળનું કદ આનું ઘણું બધું હોય છે. આરોહી વનસ્પતિ છે કુકરબિટીસ કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, મેંગો જીમ. તો આમાં જે કંદ હોય છે કેરી જેવો સ્વાદ હોય છે આંબા હળદરમાં, મેંગો જિંજર. તો એની અંદર જે આંબા હળદર ની અંદર કેરી જેવો સ્વાદ હોય છે, અને કંદ વડે આને ઉછેરી શકાય છે, અને તાજા કંદ હોય એ કચુંબર તરીકે ખવાય છે. કેરી જેવો સ્વાદ એને અનુભવાય છે કચુંબર. પછીનો ફોટોગ્રાફ છે હળદર, અને હળદર ને પણ ગાંઠામોળી જે પ્રકાંડ હોય છે એના દ્વારા ઉછેરી શકાય છે, અને એનું શિયાળામાં જયારે લીલી હળદર ઉપલબ્ધ હોય છે ત્યારે એનું કચુંબર કરીને નમક ઉમેરી, નમક અને લીંબુનો રસ ઉમેરી અને કચુંબર તરીકે લીલી હળદર ખવાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે અળવી, અળવીને કંદ વડે ઉછેરી શકાય છે. નીચે એના કંદ છે અને ઉપર એના પાન છે. તો કંદ વડે અળવીને ઉછેરી છે. અળવીના જે કંદ હોય છે એનું શાક બનાવવામાં આવે છે, જ્યારે અળવીના પાન છે એમાં ભજીયા અને પાત્રા બનાવવામાં આવે છે. એમાં અળવીના જ્યારે પાત્રા અને ભજીયા બનાવ્યા હોય ત્યારે ખાસ કરીને એમાં લીંબુનો રસ ખાસ ઉમેરવો જરૂરી છે, કેમ કે એમાં કેલ્શિયમ ઓક્સિલેટના સ્ફટિક હોય છે એ ગળામાં ચચરે છે. તો કેલોકેશિયા એસ્કિલેન્ટા અળવી, તો એને કંદ વડે ઉછેરવામાં આવે છે. અળવીની જે કંદ છે, પછીનો ફોટોગ્રાફ તો અળવીના કંદ છે કોલોકેશિયા એસ્કુલેન્ટા. તો કંદનું પણ શાક બનાવવામાં આવશે, એને બાફી અને એમાં થોડુંક લીંબુ ઉમેરવું જરૂરી છે, ચિકાસ યુક્ત હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રતાળો, ડાયોસ્કોરિયા એલાટા, ડાયોસ્કોરિયા પુરપુરિયા એના વૈજ્ઞાનિક નામ છે. તો રતાળોને હવાઈ બલબીલ વડે અથવા તો કંદ વડે ઉછેરી શકાય છે, અને રતાળોનું શાક મિશ્ર શાક અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ બાજુ જે ઉંબાડિયું બનાવવામાં આવે છે તો એમાં પણ રતાળોના કંદ વપરાય છે. તો આ એક આરોહી વનસ્પતિ છે ડાયોસ્ફોરિયા એલાટા. તો એને હવાઈ બલબીલ અત્યારે ચોમાસામાં રોપી દઈએ એટલે ઉગી જાય છે, એનો વેલો થાય છે અને જમીનમાં એને કંદ થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડોકોસ કેરોટા ગાજર. તો ગાજર ને બીજ વડે ઉછેર, ગાજરમાં શંકુ આકારના માંસળ મૂળિયા હોય છે, એમાં વિટામિન એ વધુ હોય છે કેરોટીન, અને ગાજરનો હલવો બને છે, કચુંબર તરીકે ખવાય છે, અને વિવિધ અથાણા બનાવવા માટે પણ ગાજર વપરાય છે, અને સંભારો બનાવવા માટે પણ ગાજર વપરાય છે. પછીનો ફોટોગ્રાફ તો ગાજરને બીજ વડે ઉછેરી શકાય છે.
મેસિનોફોટોગ્રાફ્સ એક ખાટી ભીંડી હિબિસ્કસ રેડિએટસ હિબિસ્કસ કેનાબિનસ આવી બધી ખાટી ભીંડી છે ને બીજ વડે ઉછેરી શકાય છે છોડ સ્વરૂપની વનસ્પતિ છે એના પાન ખટાશયુક્ત હોય છે એટલે એના ખાટી ભીંડાના પાનની ચટણી બનાવાય છે મિશ્ર શાક એટલે કે ભાજી બનાવી હોય એમાં પણ ખાટી ભીંડીના પાન વાપરી શકાય છે ને દાળ શાક માટે પણ ખાટી ભીંડીના પાનના ટુકડા ઉમેરી શકાય પછીનો ફોટોગ્રાફ છે લાલ અંબાડી હિબિસ્કસ શબ્દ અરીફા તો લાલ અંબાડીના પાન ખાટા હોય છે તેમજ એના જે પુષ્પનો ભાગ હોય છે તો પુષ્પીય ભાગ હોય છે એ પણ ખાટો હોય છે તો લાલ અંબાડીનો પાનની ચટણી થાય છે અને પાન મિશ્ર ભાજી બનાવવા માટે પણ લાલ અંબાડીના પાન વપરાય છે અને પુષ્પોનું શરબત ને એવું બધું બનાવવામાં આવે છે તો અને લાલ અંબાડીને બીજ વડે ઉછેરી શકાય છે પછીનો ફોટોગ્રાફ છે સક્કરિયા હાઇપોમિયા બટાટાસ તો સક્કરિયાને પાન પ્રકારના ટુકડા વડે ઉછેરી શકાય છે કંદ વડે પણ ઉછેરી શકાય છે તો સક્કરિયાની બે વેરાયટી છે સફેદ સક્કરિયા અને લાલ સક્કરિયા તો સક્કરિયાનું વૈજ્ઞાનિક નામ છે હાઇપોમિયા બટાટાસ ઇંગ્લિશમાં એને સ્વીટ પોટેટો કહેવામાં આવશે અને આ જમીનમાં આડું ફેલાય છે એટલે જે જમીનની અંદર જ આને માંસલો મૂકતા હોય છે ટ્યુબર્સ એટલા માટે આને જમીનમાં ઉછેરવું ખાસ જરૂરી છે પછીનો ફોટોગ્રાફ તો લાલ સક્કરિયા દેખાય છે ફોટોગ્રાફમાં અને નીચે સફેદ સક્કરિયા તો સક્કરિયાને બાફીને અને કાચા પણ ખવાય છે સ્વીટ પોટેટો કહેવામાં આવે છે ઇંગ્લિશમાં પછીનો ફોટોગ્રાફ છે પાનપોટી પર્ણ બીજ તો આનો તૈયાર રોપ વડે અથવા તો વૃદ્ધ પાન હોય તો ત્યાં ચોમાસામાં એમાં ઉગી નીકળે છે અને પાનના ટુકડાને પછી અલગ કરી અને વાવી દેવાથી ઉછેરી શકાય છે પાનપોટી કેલેન્ચો પિન્નાટા પાન એનું સ્વાદે ખાટું હોય છે પાનની ચટણી બનાવી શકાય છે અને ભાજીમાં પણ પાનફ્રૂટીના તાજા પાન વાપરી શકાય છે ભજીયા પણ બની શકે છે પાનફ્રૂટીના પાન એના માંસલ હોય છે પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી લેપ્ટાડેનિયા રેટિક્યુલાટા આરોહી વનસ્પતિ છે અને ખરખોડીને નાની દોડી કહેવામાં આવે છે ચૂડિયા વેલ કહે છે મીઠી દોડી પણ કહેવામાં આવે છે બીજ વડે ખરખોડીને ઉછેરી શકાય છે તાજા પાન કાચા ખાઈ શકાય છે પાનની ભાજી બનાવવામાં આવશે ભજીયા પણ બનાવી શકાય છે તો લેપ્ટાડેનિયા રેટિક્યુલાટા આ ઘર આંગણે ઉછેરવા જેવી વનસ્પતિ છે વિટામિન એ થી ભરપૂર ખરખોડી પછીનો ફોટોગ્રાફ છે દૂધી બોટલ ગોળ દૂધીને બીજ વડે ઉછેરી શકાય છે દૂધીમાં કડવી દૂધી અને મીઠી દૂધી એ બધી વેરાયટી હોય છે મીઠી દૂધીની ખેતી થાય છે અને ઇંગ્લિશમાં એને બોટલ ગોળ કહેવામાં આવશે લેજેનેરિયા લુકેન્થા તો આરોહી વનસ્પતિ છે બીજ વડે ઉછેરી શકાય છે શાક મિશ્ર શાક હલવો ઘણી બધી વાનગીઓ બનાવવામાં દૂધી વપરાય છે દૂધી બુદ્ધિવર્ધક હોય છે પછીનો ફોટોગ્રાફ છે ટામેટા ઇંગ્લિશમાં ટોમેટો કહેવામાં આવશે તો લાઇકોપર્સિકમ એસ્ક્યુલેન્ટમ તો ટામેટાને બીજ વડે ઉછેરી શકાય છે દેશી ટામેટા શિયાળામાં ઉછેરી શકાય છે એટલે કે દિવાળી પછી જ્યારે પરદેશી ટામેટા હાઇબ્રિડ ટામેટા એ બારેમાસ ઉપલબ્ધ હોય છે બીજ વડે ટામેટાને ઉછેરી શકાય છે અને ટામેટા ખાસ કરીને શાક અને મિશ્ર શાક બનાવાય છે તેમજ દાળ શાકમાં ખટાશ માટે પણ ટામેટા વપરાય છે તો પછીના ફોટોગ્રાફમાં છે એ દેશી ટામેટા છે જે શિયાળામાં ઉપલબ્ધ હોય છે તો આને પણ ઘર આંગણે શિયાળામાં ખાસ કરીને દિવાળી પછી આને બીજ વડે આને ઉછેરી શકાય છે
પછીનો ફોટોગ્રાફ છે તુરિયા. તુરિયાને બીજ વડે ઉછેરી શકાય છે, આરોહી વનસ્પતિ છે. એનો શાક અને મિશ્ર શાક બનાવવામાં આવશે. તુરિયાના જે ફળો હોય છે એનું લુફા એક્યુટેંગ્યુલા એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે સ્પંજ ગોળ એટલે કે ગલકા. તો ગલકા પણ આરોહી વનસ્પતિ છે. તો ગલકાને બીજ વડે ઉછેરી શકાય છે અને ગલકા ના ભજીયા બનાવવામાં આવશે. શાક અને મિશ્ર શાક પણ બનાવવામાં આવશે. લુફા ઇજિપ્સિયકા અને લુફા સિલિન્ડ્રિકા એના વૈજ્ઞાનિક નામો છે ગલકા સ્પંજ ગોળ. પછીનો ફોટોગ્રાફ છે વાલોર. તો વાલોર આરોહી વનસ્પતિ છે. વાલોર ને પાપડી ને પાપડા ને બધું ડોલિકોસ લેબ 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 પુરપુરિયસ. તો વાલોર ને બીજ વડે ઉછેરવામાં આવશે. એની શિંગો છે શિંગો એનું શાક કરવામાં આવશે, મિશ્ર શાક પણ કરવામાં આવશે અને એના બીજ નું શાક પણ કરવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ તો વાલોર અને પાપડી અમુકમાં સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે, અમુકમાં પર્પલ રંગના પુષ્પો ખીલતા હોય છે. આની ઘણી બધી વેરાયટીઓ છે. પછીનો ફોટોગ્રાફ પાપડી પછી સાલિટ. આ બહુ ઓછું પ્રચલિત છે પણ આની પણ બીજ વડે ખેતી કરવામાં આવશે અને પાન છે કચુંબર તરીકે અને શાક તરીકે ઉપયોગી થાય છે. એસ્ટ્રેસી કુળની આ વનસ્પતિ છે. લેટ્યુસ તરીકે ઓળખાય છે. લેક્ટુકા સેટિવા એનું વૈજ્ઞાનિક નામ છે સાલિટ. પછીનો ફોટોગ્રાફ છે સરગવો. જગ્યા વધુ હોય તો ઘર આંગણે સરગવો ઉછેરી શકાય છે. સરગવો બીજ વડે અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. મોરિંગા ઓલિફેરા. સરગવો ઉછેરેલ હોય તો સરગવાના પાનની ભાજી ભજીયા સૂપ વગેરે બનાવવામાં આવે છે અને સરગવાની જે પુષ્પો હોય છે એનું પણ શાક બનાવવામાં આવે છે, ભજીયા બનાવી શકાય છે. અને સરગવાની કુમળી શિંગો હોય છે એનું શાક મિશ્ર શાક અને સૂપ બનાવવામાં આવે છે. તો સરગવો મોરિંગા ઓલિફેરા બીજ વડે ઉછેરી શકાય છે. ઇંગ્લિશમાં એને ડ્રમસ્ટિક ટ્રી કહેવામાં આવે છે. તો આ વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે એટલે જગ્યા વધુ હોય તો સરગવો ઉછેરી શકાય ઘર આંગણે. પછીનો ફોટોગ્રાફ છે કેળ. તો કેળ છે એને પીલા વડે ઉછેરવામાં આવે છે અને જગ્યા વધુ હોય તો કેળ ઉછેરી શકાય. કેળના જે કાચા ફળો હોય છે એનું શાક ને મિશ્ર શાક ને વેફર ને બધું બનાવવામાં આવે છે. કેળના જે પુષ્પો હોય છે એના ભજીયા બનાવવામાં આવશે. પાકા કેળાનું પણ શાક અને ભજીયા બનાવવામાં આવશે. તો કેળ પીલા વડે ઉછેરવામાં આવશે. મુજા પેરેડિસિયકા એનું વૈજ્ઞાનિક નામ છે. ઇંગ્લિશમાં એને બનાના કહેવામાં આવશે. પેરેડાઇઝ ઉપરથી એનું જાતિવાચક નામ પેરેડિસિયકા. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો મુરાયા કિની જાય. તો મીઠો લીમડાને કરી લીફ ટ્રી કહેવામાં આવશે. મીઠા લીમડાને બીજ વડે અથવા તો પીલા વડે ઉછેરી શકાય. તૈયાર રોપ લાવીને પણ ઉછેરી શકાય છે અને જગ્યા વધુ હોય તો મીઠો લીમડો ઉછેરી શકાય. મીઠા લીમડાના જે પાન છે એ ભરપૂર હોય છે. મીઠા લીમડાના પાનની ચટણી અને મસાલા તરીકે વપરાશ થાય છે અને ખાસ કરીને કઢી માટે મીઠો લીમડો ખાસ વપરાય છે. બાકી દાળ શાકમાં પણ મીઠા લીમડાના પાનની પણિકાઓ વપરાતી હોય છે. ચેવડો બનાવવા માટે પણ મીઠા લીમડાના જે પાન છે એ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કારેલા. ઇંગ્લિશમાં એને બીટર ગોળ કહેવામાં આવશે. મોમોડિકા કેરેન્સિયા એનું વૈજ્ઞાનિક નામ છે કારેલાનું. તો કારેલા આરોહી વનસ્પતિ છે. બીજ વડે ઉછેરી શકાય
કારેલાનું શાક, મિશ્ર શાક ને ભજીયા ને એવું બધું બનાવવામાં આવશે. અને ખાસ કરીને ચોમાસામાં, ઉનાળામાં કેરીની સિઝન હોય ત્યારે કારેલાનું સેવન કરી શકાય. આમ તો કારેલા હવે બારે માસ મળે છે, અને ખાસ કરી વરસાદ આવતો હોય, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી અને કારેલાનું શાક. તો કારેલાનું શાક, મિશ્ર શાક ને ભરેલા કારેલા ને બધું, કારેલાની વેફર પણ બનાવવામાં આવશે. કારેલાના ભજીયા બનાવી અને ડાયાબિટીસ વાળા લોકો સેવન કરી શકે છે. બિટર ગોળ કારેલા. પછીનો ફોટોગ્રાફ છે કંકોડા, એને કંટોલા પણ કહેવામાં આવશે. આ પણ આરોહી વનસ્પતિ છે. નર અને માદા પ્લાન્ટ અલગ હોય છે. કંટોલા કારેલા. પછીનો ફોટોગ્રાફ ભાઈનભાઈ, તો કંકોડા ને કંટોલા બરાબર. તો મોમોડિકા ડાયોઇકા, આ કંકોડા છે અથવા કંટોલા કહીએ, તો એ બીજ વડે અને કંદ વડે ઉછેરી શકાય છે. બીજ વડે ઉછેરેલ હોય તેમાં નર ને માદા વેલા અલગ અલગ થાય છે. અમુક બીજમાંથી નર કંકોડાના વેલા થાય અને અમુકમાં માદા કંકોડાના વેલા થાય. અને ચોમાસામાં 3 થી 3.5 મહિના કંકોડાના જે ફળો ઉપલબ્ધ બનતા હોય છે, એટલે કે જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, અને પિયત કરેલ હોય તો જૂન મહિનામાં પણ કંકોડા કંટોલા મળી શકે. બાકી જુલાઈ મહિનાથી કંકોડા બજારમાં આવતા હોય છે. તો આમાં આ માદા કંકોડાનો વેલો છે, તો આમાં ફળ દેખાય છે. માદા કંકોડાના વેલા ઉપર જ ફળ બનતા હોય છે. નર કંકોડા, કેમ કે ફ્લાવરિંગ આવે ત્યારે ખ્યાલ આવે કે નર કંકોડાનો વેલો છે કે માદા કંકોડાનો. આમ તો પાન ઉપરથી પણ ખ્યાલ આવી જાય. અને બાકી કંદ વડે ઉછેરેલ હોય તો એમાં ફળ આવતા હોય છે. અને ફલન માટે અમુક નરકંકોડાના વેલા જરૂરી છે, પણ આજુબાજુથી વિસ્તારમાંથી પરાગરસ આવી જાય એટલે આમ તો ફલન થઈ જતું હોય છે. તો કંકોડાના જે ફળ હોય છે એનું શાક અને મિશ્ર શાક ને એવું બધું બનાવવામાં આવે છે. ખાસ કરીને કારેલા જેટલું કડવું નથી હોતું, તુરો અને એવો સ્વાદ હોય છે. એટલે આરોહી વનસ્પતિ છે કંટોલા. નર અને માદા વેલા અલગ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો, એને મિન્ટ કહેવામાં આવશે, મેન્થા વિરેડિસ. તો ફુદીનો છે એને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. એટલે બજારમાંથી ફુદીનાને પાણી લાવ્યા હોય અને પછી એને એની ડાળીઓને આડી આડી દાબી દો તો સહેલાઈથી ફુદીનો ઉગી જાય છે. અને ફુદીનાને પાનની અંદર મેન્થોલ હોય છે અને એની ચટણી બનાવવામાં આવે છે. પાણી પૂરીનું જે પાણી બનાવવા માટે પણ ફુદીનો વપરાય છે, ચટણી બનાવવા માટે પણ વપરાય છે. તો મેન્થા વિરેડિસ, અને મેન્થાની ઘણી બધી સ્પીસીસ છે. મેન્થા પીપેરેટા, મેન્થા વિરેડિસ, મેન્થા સ્પિકાટા વગેરે, મેન્થા આર્વેન્સિસ. તો એની અંદર મેન્થોલ હોય છે. તો મેન્થોલનું પ્રમાણ અલગ અલગ હોય છે, જેમ કે પીપરમેન્ટ. પછીનો ફોટોગ્રાફ છે પીપરમેન્ટ, તો એમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે બરાબર. એને કેટલાક લોકો એને વિક્સ તુલસી કહે છે. તો મેન્થા પીપીરેટા પીપરમેન્ટ, તો આમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે અને પણ કક્કા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચાંગેરી. હવે ચાંગેરી છે એને બીજ વડે ઉછેરી શકાય છે. અને કુંડામાં ક્યારેક બહારથી રોપા લાવ્યા હોય તો એના ચાંગેરીના બીજ કે આવી ગયા હોય છે, તો અને ભીનાશ રહેતી હોય તો ચાંગેરી સહેલાઈથી ઉગતી હોય છે. ઓક્ઝાલિસ કોર્નિક્યુલાટા. તો ચાંગેરી બીજ વડે અથવા એના જે તૈયાર રૂપ વડે ઉછેરી શકાય છે. અને ચાંગેરીના પાનમાં ઓક્ઝેલિક એસિડ હોય છે, એટલે કે ખટાશ હોય છે. તો ઘરઆંગણે કુંડામાં ઉછેરેલ હોય અથવા ઉગી ગઈ હોય તો એને રાખી મૂકવી અને એના જે પાન હોય છે
ચટણી તરીકે વાપરી શકાય. દાળ શાકમાં ખટાશ ઉમેરી હોય તો ચાંગેરીના પાન ઉમેરી દેવાના. તો ચાંગેરી ખાસ ઉછેરવા જેવી વનસ્પતિ છે અને ભીનાશ એને થોડી જરૂરી છે. તો ભીનાશ રહેતી હોય તો ચાંગેરીને સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચાંગેરી ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટ, અને અબૂટી પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે વટાણા. તો વટાણાને બીજ વડે ઉછેરવામાં આવે છે અને વટાણાના બીજનું હમણાં તાજા બીજ હોય તો શાકને મિશ્ર શાક બનાવે છે. બાકી સૂકા વટાણા હોય એને કઠોળ તરીકે રાંધવામાં આવે છે. અને વટાણાની કુમળી ચપટી શીંગો હોય તો શીંગોનું પણ કેટલાક લોકો શાક બનાવતા હોય છે. વટાણાની કુમળી ચપટી શીંગ હોય, બીજ એમાં કુમળા હોય તો એને શીંગોનું પણ શાક બનાવવામાં આવશે. પાયસમ સેટિવમ વટાણા. પછીનો ફોટોગ્રાફ છે વાસેટી, અને વર્ષાડોડી પણ કહેવામાં આવશે. પર્ગ્યુલારિયા પેલીડા તો ઉછેરવામાં આવશે. આ ફોટોગ્રાફ કદાચ વનવાસી કવિનો હોય મને લાગે છે. તો વાસેટી વર્ષા ડોડી રાજેશભાઈ બારૈયા, બરાબર, વનવાસી કવિ. તો પર્ગ્યુલારિયા પેલીડા બીજું એનું વૈજ્ઞાનિક નામ છે ટેલોસમા પેલીડા વાસેટી વર્ષા ડોડી. તો આ એક એવી વનસ્પતિ છે, આરોહી વનસ્પતિ છે, બીજ વડે ઉછેરાય છે અને ખાસ કરીને જૂન જુલાઈ મહિનામાં અને ફ્લાવરિંગ આવતું હોય છે. અને પુષ્પોની ભાજી કરવામાં આવશે, ભાજી ભજીયા કાચા પણ પુષ્પો ખાઈ શકાય છે. વાસેટી વર્ષા ડોડી. પછીનો ફોટોગ્રાફ પુષ્પોનું શાક થાય છે. બજારમાં આનું પુષ્પો વેચાતા મળતા હોય છે, લગભગ 400 થી 500 રૂપિયા કિલો વેચાતા હોય છે. 100 રૂપિયાના 250 ગ્રામ કે અથવા 200 ગ્રામ મળતા હોય છે. તો આ વનસ્પતિ વાસેટી ને ઘર આંગણે ઉછેરવા જેવી છે. પછીનો ફોટોગ્રાફ છે ફણસી ફેજ્યુલસ વલ્ગારિસ. તો ફણસીને બીજ વડે ઉછેરી શકાય છે, એને શીંગોનું શાક અને મિશ્ર શાક બનાવવામાં આવશે. ફણસી ફેજ્યુલસ વલ્ગારિસ, પંજાબી કોઈ મિશ્ર શાક હોય એમાં ફણસીનો ઉપયોગ થતો હોય છે. ફેજ્યુલસ વલ્ગારિસ, તો આનું શાક અને મિશ્ર શાક બનાવી શકાય છે ફણસી. એને ઇંગ્લિશમાં ફ્રેન્ચ બીન અને કિડની બીન તરીકે ઓળખાય છે ફણસી. પછીનો ફોટોગ્રાફ છે ગોવા બીન. તો ગોવા બીન આરોહી વનસ્પતિ છે, બીજ વડે ઉછેરી શકાય છે. સોફોકાર્પસ ટેટ્રાગોનોલોબસ, આ ગુજરાતમાં બહુ ઓછી જોવા મળે છે અને બીજ વડે આને ઉછેરી શકાય છે. મહારાષ્ટ્ર વિસ્તારમાં, ગોવા વિસ્તારમાં આ વનસ્પતિ જોવામાં આવશે. એને ગોવા બીન કહેવામાં આવશે અને બીજું વિંગડ બીન પણ કહેવામાં આવશે. તો એની કુમળી શીંગો હોય છે, એ ગુવારની જેમ ચાર ધાર વાળી હોય છે અને એની શીંગોનું શાક અને મિશ્ર શાક બનાવવામાં આવશે. તો બજારમાં મહારાષ્ટ્ર બોમ્બે બાજુ આ વેચાતી મળતી હોય છે. બાકી ઘર બીજ વડે આને ઉછેર હોય તો એનું શાક ને મિશ્ર શાક થઈ શકે ગોવા બીન. એમાં સોફોકાર્પસ ટેટ્રાગોનોલોબસ, એમાં પી આગળ લખવો પડે છે, પી સાયલેન્ટ છે. સોફોકાર્પસ ટેટ્રાગોનોલોબસ. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ. નાગરવેલને કટકા કલમ વડે ઉછેરી શકાય છે, એની વેરાયટી ઘણી બધી હોય છે. તો નાગરવેલ ઘર આંગણે ઉછેરેલ હોય તો મુખવાસ તરીકે વાપરી શકાય અને ચટણી બનાવવા માટે પણ નાગરવેલના પાન વાપરી શકાય. નાગરવેલના પાનનું શરબત પણ બનાવી શકાય. તો નાગરવેલ કટકા કલમ વડે અથવા તૈયાર રોપ વડે નાગરવેલ વાવી શકાય છે. પાઇપર બીટલ એનું વૈજ્ઞાનિક નામ છે નાગરવેલ. પછીનો ફોટોગ્રાફ છે ભાતનું અત્તર. તો ભાતનું અત્તર છે એમાં
એના પાન ચોળીને સૂંઘીએ ભાતના અત્તરમાં તો બાસમતી ચોખા જેવી સ્મેલ આવે છે. તો ભાતના અત્તરને પીલા વડે ઉછેરી શકાય છે. પેન્ડેનસ એમેરીલી ફોલિયસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો ખાસ કરીને જ્યારે પાનના ટુકડા છે એ ખીચડીમાં ભાતનું અત્તરના પાનના ટુકડા ઉમેરેલું હોય તો બાસમતી ચોખા જેવી સ્મેલ ખીચડીમાં અનુભવી શકાય છે. તો આ એક પીલા વડે ઉછેરાઈ શકાય એવી વનસ્પતિ છે, પેન્ડેનસ એમેરેલિફોલિયસ. પછીનો ફોટોગ્રાફ છે, રાઈસ પ્લાન્ટ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે પોર્ચ્યુલકા ઓલિરેસિયા, એને મોટી લૂણી કહેવામાં આવે છે. બીજ વડે આને ઉછેરી શકાય અને ઘણી વખત અડબાઉ નીંદણ તરીકે પણ ઉગતી હોય છે. કુંડામાં પણ જ્યારે કોઈ રોપ લાયા હોય તો આનું બીજ આવી ગયું હોય તો કુંડામાં પણ એની ઉગી નીકળતી હોય છે. તો બીજ વડે ઉછેરી શકાય છે અને પાનની ભાજી કરવામાં આવે છે. આમાં ઓમેગા 3 પ્રકારના ફેટી એસિડ હોય છે એટલે હૃદય માટે સારી હોય છે. અને ભાજી અને મુઠિયા પણ બનાવી શકાય છે મોટી લૂણી. પછીનો ફોટોગ્રાફ છે ખાટીઓ અને ચૂકો પણ કહેવામાં આવશે, રૂમેક્સ વેસિકેરિયસ. અને બીજ વડે ઉછેરી શકાય છે. પાનમાં ખટાશ હોય છે એટલે એને ખાટીઓ કહેવામાં આવશે. આના પાનની ભાજી અને મિશ્ર ભાજી બનાવી શકાય. બીજો પાન સ્વાદે ખાટા હોવાથી અને ચટણી પણ બનાવી શકાય છે. રૂમેક્સ વેસિકેરિયસ ખાટીઓ ચૂકો પાલક જેવા આના પાન હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મૂળો, રેપેનસ સેન્ટિવસ. તો મૂળાને બીજ વડે ઉછેરી શકાય છે. મૂળાના દરેક ભાગ કંઈક ને કંઈક ઉપયોગી છે. મૂળાના કંદ છે કાચા અને કચુંબર તરીકે ખવાય છે. મૂળાના પાનની ભાજી બનાવવામાં આવે છે અને મૂળાની જે કુમળી ફળી હોય છે તો એ કચુંબર તરીકે અને કાચી ખવાય છે. તો આમ તો દરેક ભાગ કાચા ખાઈ શકાય, મૂળાના કંદ ખાઈ શકાય, મૂળાના પાન કાચા ખાઈ શકાય અને મૂળાના કુમળા ફળો એને મોગરી કહેવામાં આવશે એ પણ કાચી ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફમાં છે એ મૂળાના મોગરી જોઈ શકો છો આપ, રેપેનસ સેટિવસ. તો કુમળી મોગરી અને ફ્લાવરિંગ છે. તો કુમળી મોગરી શિયાળામાં ઉપલબ્ધ હોય છે. તો મૂળાને બીજ વડે ઉછેરેલ હોય અને ફ્લાવરિંગ ફ્રુટિંગ થયું હોય તો કુમળી ફળી હોય તો એ કાચી ખાઈ શકાય છે, તીખો લાગે છે. મૂળાના દરેક ભાગ સ્વાદે તીખા હોય છે, પંજન એટલે તીખો સ્વાદ હોય છે. મૂળાના કંદ તીખા હોય, મૂળાના પાન પણ તીખાસ ધરાવે છે અને મૂળાની મોગરી પણ તીખી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રેફિનસ કોર્ડેટસ રેડ ટેલ રેડિસ. આ પણ એક મૂળાની જાત છે અને એમાં જે મોગરી હોય છે એ ખૂબ મોટી હોય છે. રેડ ટેલ એટલે ઉંદરની પૂંછડી જેવી લાંબી હોય છે. તો આ જે મોગરી હોય છે એ કચુંબર તરીકે ખવાય છે. એનું કાચી પણ ખાઈ શકાય છે. શાક અને મિશ્ર શાક પણ બનાવવામાં આવશે. મોગરી સ્વાદે તીખી હોય છે. રેફેનસ કોડેટસ મોગરી રેડ ટેલ રેડિસ. પછીનો ફોટોગ્રાફ છે અગથિયો સેસ્પિનિયા ગ્રાન્ડી ફ્લોરા. અગથિયાને બીજ વડે ઉછેરી શકાય છે અને અગથિયો 8 ઝડપથી વધે છે અને 10 થી 12 વર્ષ આનું આયુષ્ય હોય છે. અગથિયાના પાન હોય એની ભાજી બને છે, એના પુષ્પોનું શાક અને ભજીયા બનાવવામાં આવે છે. તો અગથિયો બીજ વડે ઉછેરી શકાય છે. એમાં લાલ ફૂલવાળો અગથિયો અને પીળા કે સફેદ પુષ્પવાળો અગથિયો બે એની વેરાયટી છે. પછીનો ફોટોગ્રાફ છે રીંગણા સોલેનમ મેલોન્જેના બ્રિંજલ એક પ્લાન્ટ. તો રીંગણાની ઘણી બધી વેરાયટીઓ છે, એને બીજ વડે ઉછેરી શકાય છે અને વેરાયટી ઘણી બધી છે. ફળનું શાક, મિશ્ર શાક અને મોટા રીંગણા હોય તો એનો શિયાળામાં ઓળો બનાવવામાં આવશે, ઓળો ભળથું અને રીંગણાના ભજીયા પણ બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ રીંગણાનું ફળ દેખાય છે. વેરાયટી મુજબ અલગ અલગ સફેદ રીંગણા હોય, લીલા રંગના રીંગણા હોય, કાબર ચિત્ર રીંગણા હોય.
गुलाबी काटा रींगणा हो फोटोग्राफ से पालक, तो पालक छोड़ स्वरूप वनस्पति से बीज वड़े उछेरी सकते स्पिनासिया ओलिरिसिया वैज्ञानिक नाम से इंग्लिश में कहते स्पिनाक। तो पालक ना पाननी भाजी थाय, मिश्र शाक थाय, पालक ना भजिया पन बनावी सकते। पछीनो फोटोग्राफ से सौथी वधु खवातु कंदमूळ बटाटा सोलेनम ट्यूब्रोजम, कंद वडे उछेरी सकाय। बटाटा नु चोमासु होय वरसाद नी अंदर घर में बटाटा होय तो इनमें जे खाड़ाओ भाग होय तेने आँख कहेवामां आवशे। तो बटाटा ने कंद वडे उछेरवामां आवशे अने सहेलाईथी उछेरी सकाय से अने कूंडा में पण उछेरी सकाय। पछी एमां जे ट्यूबर्स घणा बधा बटाटा आवता होय से अने बटाटा ने माथे तो घण अनेक वनगीओ बने से, शाक मिश्र शाक भजिया। तो बटाटा એટલે કંદમૂળનો રાજા। પછીનો ફોટોગ્રાફ સોલેનમ ટ્યુબ્રોઝમ, એનું વૈજ્ઞાનિક નામ છે બટાટા, ઇંગ્લિશમાં પોટેટો। પછીનો ફોટોગ્રાફ છે મેથી, તો મેથીને બીજ વડે ઉછેરવામાં આવશે, મેથીના પાનની ભાજી બનાવવામાં આવશે અને ભજીયા ગોટા વગેરે બનાવવામાં આવશે। મેથીનું વૈજ્ઞાનિક નામ છે ટ્રાઇગોનેલા ફિનમ ગ્રીકમ, ઇંગ્લિશમાં એને ફેનુગ્રીક કહેવામાં આવશે। તો મેથીને બીજ વડે ઉછેરી શકાય છે। પછીનો ફોટોગ્રાફ પરવળ, તો પરવળ છે આરોહી વનસ્પતિ છે, એને બીજ વડે અથવા તો કટકા કલમ વડે ઉછેરવામાં આવશે અને એના જે ફળો હોય છે એનું શાક અને મિશ્ર શાક બનાવવામાં આવશે। પછીનો ફોટોગ્રાફ છે પંડોળા, ઇંગ્લિશમાં એને સ્નેક ગોળ કહેવામાં આવશે, ટ્રાઇકોસેન્થસ એંગ્વિના એનું વૈજ્ઞાનિક નામ છે। બીજું એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રાઇકોસેન્થસ કુકુ મેરિના વેરાયટી એંગ્વિના। તો આની જે ફળ હોય છે સ્નેક ગોળ કહેવામાં આવશે, એટલે દૂરથી એ આમાં વેલામાં સાપ જેવા ફળો હોય છે, 3 થી 4 ફૂટ જેટલા લાંબા આના ફળ થઈ શકે છે। ઇંગ્લિશમાં એને સ્નેક ગોળ કહે છે અને ગુજરાતીમાં પંડોળા કહેવામાં આવશે। તો આના જે ફળ હોય છે એનો સ્વાદ હોય છે દૂધી અને કાકડી જેવો। તો પંડોળા કાચા ખાઈ શકાય છે, એનું શાક બનાવાય છે, કચુંબર તરીકે પણ વપરાય છે। ટ્રાઇકોસેન્થસ એંગ્વિના આરોહી વનસ્પતિ છે, બીજ વડે ઉછેરી શકાય છે। મહારાષ્ટ્રમાં પંડોળા વધુ પ્રમાણમાં ઉછેરાય છે, ગુજરાતમાં પ્રમાણમાં ઓછા ઉછેરાય છે, પરંતુ આને ઘર આંગણે ઉછેરી અને એનો લાભ લેવા જેવો છે પંડોળા। પછીનો ફોટોગ્રાફ છે બાકલા, વિષિયા ફેબા, આ પણ ગુજરાતમાં બહુ ઓછું જોવામાં આવે છે, બીજ વડે ઉછેરી શકાય છે, એની શીંગો અને બીજ એનું શાક કરવામાં આવે છે, વિષિયા ફેબા। પછીનો ફોટોગ્રાફ છે ચોળી, વિજ્ઞા અંગવિક્યુલાટા, અને ચોળી છે એને બીજ વડે ઉછેરવામાં આવે છે, એની શીંગો હોય કુમળી શીંગો એનું શાક કરવામાં આવે છે, શાક અને મિશ્ર શાક થાય છે। અને વૈજ્ઞાનિક નામ છે વિજ્ઞા અંગવિક્યુલાટા, અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે વિજ્ઞા સિલિન્ડ્રિકા। પછીનો ફોટોગ્રાફ છે મકાઈ, તો મકાઈને બીજ વડે ઉછેરવામાં આવશે અને મકાઈ છે લીલ ના દાણા, એને બાફીને ખવાય છે, શેકીને ખવાય છે, અને વિવિધ વાનગીમાં લીલી મકાઈના જે દાણા હોય છે એ વપરાતા હોય છે। પછીનો ફોટોગ્રાફ જીયામેઝ, એનું વૈજ્ઞાનિક નામ છે મકાઈ। અને પછીનો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનલ, તો આદુ છે એના ગાંઠામોળી કંદ વડે આદુને ઉછેરી શકાય છે અને આદુની સુકવણી કરવાથી સૂંઠ બને છે। આદુ મસાલા તરીકે હર્બલ ટીમાં અને ચટણી બનાવવામાં આદુ વપરાય છે, દાળ શાકમાં પણ આદુ વપરાતું હોય છે। તો અહીં મારું વક્તવ્ય હવે પૂરું થાય છે, ધ્રુવ સાહેબ સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ।
સ્પેશિયલ કોમેન્ટ તો કોઈ દી મારી હોતી જ નથી, ખાલી થોડા ઘણા સૂચન ને વાતચીત હોય છે. પહેલાં તો સાહેબને અભિનંદન એ રીતે આપી દઉં કે આજે આપણો 470મો વેબિનાર છે, ખૂબ જ સારી સંખ્યામાં આ વસ્તુઓ કરી છે. અને બીજું એક અગાઉની હું થોડીક એક ચર્ચા એ કરી લઉં કે ભાવિનભાઈ વચ્ચે એક સજેશન કર્યું હતું કે હવે વોટ્સઅપમાં હવે સંખ્યા વધી છે તો આ જે વનસ્પતિનું જે છે અને ગિરનાર બેને એક કરી દી, એ ખરેખર સજેશન સારું છે. તો અત્યારે આપણે જે કંઈ થોડા ઘણા ભેગા થયા છે તેમાં પણ ક્યાંક વિચારી શકાય. હવે જે આખી શાકભાજીની વાત થઈ તો એમાં હું ખાસ બાબતો એ જણાવવા માંગુ છું કે આ દરેક શાકભાજીની ઋતુ હોય છે, આ એને શિયાળો ચોમાસો અને ઉનાળો એ પ્રમાણે શાકભાજી કરવાના હોય છે. શિયાળો છે શાકભાજી તાજા કહેવાય છે, એની ઠંડી હોય એની મીઠાશ પણ હોય છે, વેજીટેબલ એટલે જ ઊંધિયું આપણે શિયાળાની અંદર બનાવતા હોય છે. બીજી બાબત એ હતી કે અમુક શાકભાજી કે એવા છે કે એના જો કંદ તમે જમીનમાં નાખી દો તો એ વસ્તુ જ્યારે તમને ખાવા મળે જ્યારે એની સિઝન પૂરી થાય ઉનાળો તો ઉપરથી સુકાઈ જાય, પણ એના કંદ જમીનમાં પીડ્યા રહે અથવા એના જાડા મૂળ જમીનમાં પીડ્યા રહે અને તમને જ્યારે વરસાદ આવે એટલે પાછો ફરીથી એનો લાભ મળે. એની હું તમને વાત કરું તો આપણે આપણા જ વિસ્તારમાં કંટોલા એ કેવા છે, વાડમાં તમે નાખી દો ગમે ત્યારે ચોમાસાની અંદર થઈ શકે એમને. ટિંડોરા છે, વાછટિયોસ કે અને ડાયોસ્કોરિયા છે જેને આપણે બટેટા વેલ કહીએ છીએ, એ છે એ આપણે આ રીતે જમીનમાં સચવાઈ રહેતા હોય છે. કે બીજું જે તમે આ જે શાકભાજીની વાત કરી તો સિઝનલ જે બધા શાકભાજીના બીજ છે આપણા એ જૂનાગઢની અંદર શાકભાજી સંશોધન કેન્દ્રની અંદર 20 રૂપિયાની નાની બેગો કાઢી છે, ખૂબ સરસ છે અને બીજે ખૂબ જ પ્રમાણમાં હોય છે. એટલે ખરેખર એક બેગ લાવો તો ઓછામાં ઓછા 7 થી 8 જણાને કિચન ગાર્ડન માટે જે જોતું હોય તો એમાંથી મળી રહે બીજ, એટલું બધું બીજ આપે છે. લાભ લેજો અને એ સિઝન પ્રમાણે બધા આપતા હોય. પછી વચ્ચે ભાઈશ્રી એ આપણે એક વૃક્ષની પણ યાદી મૂકી હતી કે એટલા એટલા વૃક્ષમાં પણ તમે ઓલા શાકભાજીનું કરી શકો, તો એ વૃક્ષોની અંદર હું થોડું તમને પછી એની થોડીક વાત કરીશ. અને આમાં જે ખાસ નવીન જે બાબત હતી બોડી અજમો વિશે, એનો આપણે કોઈ શાક કે એની વસ્તુ કે કરી હોય એનું બહુ ઓછું હોય, લગભગ થોડો કે ઝેરી કે એવું ક્યાંક હોય છે. એટલે એની ક્યાંક આપણે અગાઉ ચર્ચા થઈ હતી, ઇન્સ્યુલિન પ્લાન્ટ અને બાપળી પેલા બાપના અને આ જે ગોવાબીન આ ખરેખર જે નવી વસ્તુઓ હતી. એટલે ખરેખર જે નવી વસ્તુ હોય એની થોડીક વધુ ચર્ચા થાય તો થાય, પણ ગોવાબીનનું તમે જોયું છે ખાસ કરીને સાઉથની અંદર તમે ગમે ત્યાં જશો ત્યાં માર્કેટમાં એ તમને ચોક્કસ જોવા મળશે. બીજું અત્યારે આપણે જે ઘરે શાકભાજી બનાવવાની કાની બધી વાત કરીએ છીએ તે અઘરું એ રીતે પડે કે તમે એક તો બીજ લાવો એના રોપા કરો આ કરો, પણ જો નાની સોસાયટીઓ અથવા નાનો વિસ્તાર હોય એની અંદર થોડા ઘણા માણસો મળી અને જે અત્યારે જે આપણે જે નાળિયેરના જે છાલાનો ભૂકો આવે છે ને કોકોપીટ એની અંદર અને ટ્રે નાની આવે છે એની અંદર એના રોપા કરી નાખો તો એ રોપામાં દરેક વ્યક્તિને થોડા થોડા મળી રહે અને 2-2, 5-5 રોપા હોય તો એ પૂરતું છે. રીંગણાના 3 રોપા હોય એટલે ઘણું થઈ ગયું, ટમેટામાં પણ એ રીતે થઈ શકે. એટલે ખરેખર આવું જો થાય અથવા સિટીમાં ખાસ કરીને જે સિટીની અંદર લોકો આ શાકભાજી કા વસ્તુ કરવા માંગતા હોય તો આવી રીતે એને ટ્રેની અંદર શાકભાજી મળે તો ખૂબ જ જરૂરી છે. અત્યારે નોર્થ ગુજરાતની અંદર ખેડૂતોએ જે વિદેશના બધા જે બીજોના બધું લાવતા હોય છે એના ઇન્ડિવિડ્યુઅલ સીડ વાવી અને ટ્રેમાં કરી અને રોપા નાખતા હોય છે. એક તો એમાં જે કોકોપીટમાં ખાસ ફાયદો શું હોય કે આમ તમે રોપ નાખો જ્યારે ખેંચો ત્યારે એના મૂળને ડેમેજ થાય, ત્યારે આમાં આખી આખી પિંડ રહી ગઈ હોય તંતુમૂળને પણ નુકસાન નથી થતું એટલે ઝડપથી અને ખૂબ જ સારી રીતે ઉછરતા હોય. એટલે એ એક થોડું ઘણું કોઈક સમૂહમાં થાય અથવા ભવિષ્યમાં કંઈક સરકાર આવી વ્યવસ્થા કરે કે પહેલાં બીજ આપતા પણ આવી રીતે રોપાનું આપે તો એ ઘણું થઈ શકે. અત્યારે તો મેં એના 2-3 ઠેકાણે જોયું હતું, એક આપણે તાલાળાની અંદર તમે જાઓ તો એનું આખું મશીન આવે છે
કે જે એક એક ઇન્ડિવિડ્યુઅલ સીટ નાખતું જોઈએ અને ટ્રેનની અંદર કરતા જાય. નોર્થ ગુજરાતમાં પણ ગવર્મેન્ટે આ વસ્તુને કરી હતી, એટલે ભવિષ્યમાં એ વસ્તુ આવશે. પછી જે ફ્લાવર છે, કોબીજ છે, એ બધાના રોપા હોય તો જ પોષણ થાય. ઝીણું એટલું બીજ હોય કે તમે એની અંદર જે રોપા કરવા કે વસ્તુ કરવા ઇન્ડિવિડ્યુઅલ માણસને કોઈ શક્ય નથી. બીજું ખાસ જણાવી દઉં કે દેશી પપૈયાના રોપા છે જૂનાગઢની અંદર, જે એનો લાલબાગ છે ત્યાંથી તમને મળી રહે છે. કોઈ વાવવા હોય એક બે, તો જૂનાગઢમાં કોઈ જતું હોય તો લાલબાગમાંથી લાવી અને 2 થી 3 રોપા વાવવા જોઈએ. કારણ કે એમાં નર અને માદાનું ઓયલું નીકળે, તે 3-4 રોપા તમે વાવો તો એકાદી માદા નીકળી જાય, એકાદો નર તમે થાય તો એની અંદર પોપિયા સારી રીતે થઈ શકે. એ એક ખાસ સજેશન હતું. પછી જે સાહેબે રતાળુની વાત કરી હતી આપણને, તો રતાળુની અંદર ખાસ એક બાબત જણાવજો, એની ખેતી થાય છે ત્યારે નર અને માદા પ્લાન્ટ 5 કે 2-5% પ્લાન્ટ છે ને એની અંદર નરના પ્લાન્ટ રાખવા પડે છે. અને આમાં નર અને માદાના વેલા હોય એના ટુકડા લાવી એને વાવીને એને કરવામાં આવે છે. આ એક રતાળું છે, એની ખેતી ખાસ કરીને તમે જોવો તો વધુ વરસાદ પડતો હોય એવા વિસ્તારમાં, સુરતમાં ને એમાં જ થાય છે. એની પૂરી ને બધી વસ્તુની સાહેબ તો અગાઉ વાત કરી દીધી હતી એટલે હું રિપીટ નથી કરતો, પણ લોકોએ મેં જોયેલું, અમે જ્યારે જૂનાગઢ હતા ત્યારે તે ઘણા લોકો આપણે વિસાવદર બાજુ પણ આની ખેતીની કરેલી હતી. અને બીજું વાલોળના વચ્ચે એક વાત આવી, કોક વખત શિયાળામાં તમે જાઓ અને શિયાળામાં જાન્યુઆરી મહિનાના એન્ડમાં તમે જાઓ તો ત્યાં શાકભાજી સંશોધન કેન્દ્રમાં વાલોળની અલગ અલગ જાતોનું ખૂબ જ સારું કલેક્શન છે. એટલે તમને દરેક પ્રકારની વાલોળ જોવી હોય તો ત્યાં મળી શકે. એનું બીજ પણ શિયાળાના વેલા તરીકે એ લોકો આપતા હોય છે, ઘણી વેરાયટીઓ પણ ત્યાંથી રિલીઝ કરવામાં આવી છે અને ખૂબ જ સારું કલેક્શન ગુજરાતમાં કહી શકાય એવું ત્યાં છે. વૃક્ષોની હું તમને યાદી એક આપી દઉં તો ખીજડો, ખીજડાની જે સાંગરી હોય છે એનું શાક કોઈ પણ ઠેકાણે તમે રાજસ્થાનમાં જશો તો એના મેરેજમાં, ખાસ કરીને મારવાડીમાં એનું શાક આવે, એની કઢી આવે, એ વસ્તુ તો અવશ્ય આવે. અને અમુક ભાઈ વિદેશમાં એ લોકોને નથી મળતી ત્યારે અહીંથી સૂકી શીંગો હોય ને, સાંગરી હોય, એ લઈ જાય અને શાકમાં નાખીને એક ચુકન તરીકે કરતા હોય છે. બીજો અગથિયાની જે વાત કરી સાહેબ, ફૂલની પાંદડાની, એની શીંગોનું પણ સરસ મજાનું શાક થઈ શકતું હોય છે. ફણસ આપણે ત્યાં નથી ખાતા પણ ફણસને એક લક્ઝરિયસ શાક તરીકે નોર્થ ઇન્ડિયામાં અને સાઉથમાં ગણવામાં આવે છે. ગુંદાનું મેં આ વખતે 2-3 ઠેકાણે શાક ખાધું હતું, ગુંદાનું શાક બહુ સરસ થાય છે ખરેખર. એનું આ અત્યારે તમે ઉનાળામાં ખાઓ તો એ સારું અને પેટ માટે પણ સારું છે. એવી રીતે આંબો, આપણે જે કેરી છે એનું પણ આપણે શાક બનાવતા હોય, બીલાની અંદર છે કાચા બીલા હોય એનું અથાણું બનાવતા હોય છે, કેરડાના અથાણા માટે, કારણ કે આમાં અથાણા કે મસાલાના પણ ઉલ્લેખ થઈ ગયો હતો એટલે એ ઝાડને હું પણ લઈ લઉં. અને જૂનાગઢમાં જે લોકો હોય ત્યાં ઇન્દ્રજવનો સંભારો બનાવો, એની નાની શીંગ કરી અને હું અત્યારે જ ઓગસ્ટ મહિનામાં તમને ત્યાં મળશે અને એની શીંગ ખાવામાં ખાસ કરીને તાવ કે એની માટે ના આવે, એ ખૂબ જ સારી બાબત હતી. કચ્છમાં જાઓ એટલે 12 માસ તમને બીજોરા મળતા હોય, બીજોરાનું અથાણું પણ બનાવે, બીજોરાનો મુરબ્બો પણ બનાવે. મુરબ્બો અને અથાણું બનાવવા માટેના બે બીજોરા અલગ અલગ પ્રકારના કાચા અને પાકાની રીતના લેવા પડતા હોય એની મને ખબર નથી. વચ્ચે એક વખત આપણે ચર્ચા થઈ ત્યારે ગેંગડા જે છે જેરોમફીસ યુલિજનો જા, એનું પણ લોકો શાક બનાવતા હોય, ખાસ કરીને જે લોકો જંગલમાં રહે અને એને ખ્યાલ હોય એ લોકોનું પણ એનું કરે. એવી રીતે જે મેના લેક્ઝિફોલિયા ફાળકડો, એનો અમુક સાધુઓ પણ એનું શાક બનાવતા હોય એટલે એની પણ ઉલ્લેખ હું કરું છું. સફરજન અત્યારે સિઝન શરૂ થઈ જશે એટલે લીલા સફરજનનું પણ જ્યારે કોઈ શાક ન મળતું હોય ત્યારે બનાવી શકો. એવી રીતે સાહેબે ઘણે ઠેકાણે ચટણી, મીઠા લીમડા એ બધી વસ્તુનો ઉલ્લેખ કરીએ તો નાળિયેરને ખજૂરને ભૂલવા ન જોઈએ. એવી રીતે આમળા, આમળી જે આપણે મુરબ્બો અને એને એને આપણે ઉપયોગ કરતા હોય છે. અને એક વખત મને ખ્યાલ છે આપણે સાહેબ જે સુરતના જે છે આપણે રજીસ્ટ્રાર સાહેબ, આપણે શું કહેવાય કેશોદના વતની, એણે ઉમળા સીમળાના ફૂલ હોય એનો પણ ત્યાં આદિવાસીઓ શાક તરીકે ઉપયોગ કરે એની પણ વાત કરવામાં આવી હતી. એવી રીતે આ જે ગોરડ છે,
મેં રાજસ્થાનમાં જોયું તો ગોરડના જે બીજ હોય છે એ બીજને ગરમ પાણીમાં નાખીને ઓલું કરી પછી એનો અથાણામાં ઉપયોગ કરે. કારણ કે જે પંચકૂટા જે અથાણું આવે છે જેની અંદર એક ગુંદા હોય છે, કેળા હોય છે, ગોરડના બીજ હોય છે, કેરી હોય છે અને ગરમર, એવી રીતે આ બધા પાંચ વસ્તુ નાખી પંચકૂટા તમે બનાવવામાં આવે છે. અને ગોરડનો પણ થાય પાર્કિન્સોનિયા જે આપણે છે રામબાવળને કહી, એની શીંગોને પણ તમે લીલી લીલો એના દાણા એનું પણ શાક સારી રીતે કરી શકાય. આમ આ જે વૃક્ષોની પણ હું એમ યાદી એ માટે આપી કે આપણી પાસે બહુ આમ કુદરતે આપણને ઘણી વસ્તુ આપી છે, જો સમજીને ખાઈએ તો ઘણી વસ્તુ મળી રહે એમ છે. સૌનો આભાર. આ સાથે ખૂબ મારું ખૂબ આભાર ધ્રુવ સાહેબ. પુરોહિત સાહેબ, કઈક સમીક્ષા વાચક શબ્દો કે પુરોહિત સાહેબ. હા સર, તમે ને ધ્રુવ સાહેબે એટલું બધું આપી દીધેલું છે ને કે આમાં કઈ સમીક્ષા કરવા જેવું છે નહીં, પણ ધ્રુવ સાહેબે એક ટકોર આપણને બહુ સરસ કરી છે કે ઋતુ પ્રમાણે શાકમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું પડતું હોય છે. અમુક પ્રકારના શાક છે એમાં રીંગણા છે, પછી જેમાં પાતળા બિયા આવતા હોય આવા શાકભાજી ખાસ કરીને હરસના પેશન્ટને નહીં ખાવા જોઈએ. જેની વાયુ પ્રકૃતિ હોય આવા લોકોએ રાત્રે વાલ, વટાણા, વાલોળ, પોળિયા એટલે કડવા વાલ, રતાળુ, બટેકા આવી વસ્તુ રાત્રે ખાસ કરીને ન ખાવી જોઈએ. દૂધી જેવા જે શાક છે પાણીવાળા અને જે શીત શાક છે આવા શાક શિયાળામાં સેવન ન કરવું જોઈએ, નહીતર જેમની કફ પ્રકૃતિ હોય આવા લોકોને ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ એવું થઈ શકે છે. ઉનાળાની અંદર દૂધીનો ઉપયોગ કરવાથી લૂથી પણ બચી શકાય છે અને શીતળ હોવાને કારણે પેટમાં ગરમી ઉત્પન્ન થતી નથી અને આંતરડા માટે ખૂબ જ સારું કામ કરે છે. ચોમાસાની અંદર સાહેબે વાત કરી બંને સાહેબે, અંકોડા એટલે કંટોલા, કંટોલા વિષદોષ નાશક છે એટલે મંદાગનીને કારણે શરીરમાં ઉત્પન્ન થયેલું ટોક્સિન આનો નાશ કરે છે અને વાંજણી કંકોડીના કંદની આગળ પણ મેં વાત કરેલી તો આવા કંદના ટુકડા રાખવાથી ઇમરજન્સી સારવાર તરીકે વીછી અને સર્પના દંશમાં બહુ જ ઉપયોગી થતા હોય છે. શિયાળા તુરિયા જેવા જે શાક છે જેના છોલા આવતા હોય, તુરિયા, કારેલા અને લીસાની અંદર જોઈએ તો આપણે ગલકા, આવા શાક ભાદરવા મહિનામાં છાશ સાથે ન ખાવા જોઈએ. આવા શાક ખાવાથી તાવ આવી શકે છે. જો કે વનસ્પતિ નું નિર્માણ જે ઈશ્વરે કરેલું છે તે પ્રમાણે ખાસ તો તાવ લાવવો જરૂરી હશે, એટલે એ સમયે તાવ આવે તો ચોમાસાના કોઈ પણ વાયરલ બેક્ટેરિયાને કારણે આવેલો તાવ હોય તો આપણા શરીરમાં 102 કે 103 ડિગ્રી ટેમ્પરેચર થાય, એટલે પહેલાના સમયમાં ઇમ્યુનિટી સારી હતી એટલે તાવ આવવાથી અંદરના બેક્ટેરિયાનો નાશ થઈ જતો હતો. પછી સાહેબે ઘણી બધી વાત કરી પણ આજે લગભગ 20 વખત ભજીયાને યાદ કર્યા એટલે આવો એકાદ પ્રોગ્રામ હવે ભવિષ્યમાં કરશું. પણ સાહેબને એક પ્રશ્ન એ પૂછવો હતો કે ઓળાના રીંગણાના ભજીયા બનાવવાના કે નાના રીંગણાના? અસ્તુ, ખૂબ ખૂબ આભાર. નાના રીંગણા હોય એ લાંબા રીંગણા હોય, નાના હોય તો એના ભજીયા આખે આખા રીંગણાના પણ થઈ શકે અને બાકી એના બટાટાને જેમ સ્લાઈસ કરીને પણ ભજીયા બની શકે છે. હવે ઠક્કર સાહેબને વિનંતી કે સમીક્ષા વાચક શબ્દો કહે. ઉછેરી શકાય એવી વનસ્પતિ ઉપર આપે છે કે આજે લીધું, તો એક વાત આની સાથે મને સાંભળતો તો ને યાદ આવ્યું કે આપણે ઘણી વાર ચર્ચા થાય છે કે વર્તમાન સમયમાં પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ આ બધું વધારે વપરાય છે, તો જો આ કુંડામાં અને કુંડાની સાથે દિવાલ ઉપર આરોહી વનસ્પતિઓનો જે લાભ લઈ શકાય તો બે રીતે કામ થાય. એક તો વિશ્વાસ સાથે આપણે
सारी गुणवत्ता नु बने आहार लई शकीए। अने बीजी वस्तु के सुलभ प्राप्त थई शके। अने आखा विषय नु ध्यान थी सांभरता मने एक वस्तु याद आवे के परम कृपाळुए दरेक सीजन मा ऋतु प्रमाणे खास करीने अमुक वनस्पतिओनु संवर्धन विकास अने वृद्धि बतावी छे। कारेला तो हवे टूक समय मा चौमासानी ऋतु आवी रही छे अने आपे पण कहता था के उनी उनी रोटली ने कारेलानु शाक, तो ए वात ने ध्यान मा राखीने एटलू तो हुं अत्यारे आजना प्रसंग उपर एटलू कहूं के चोमासु एटले मांगीनो महीनो अने ए मांगीना महीनामां मांगीनी सीजन कहेवाय। जो कारेला छे, लसण डुंगरी छे, आनो यथायोग्य आपणे थोड़ुंक वधारे करीए अने पानवारी भाजीओ जे लीला पानवारी भाजीओ होय ए जो आपणे भादरवी पूनम सुधी ओछी वापरीए तो शरीरनी अंदर रोगोनी आववानी संभावना घटी जाय। एटला माटे ज आपणे जे हमणा अथाणानी वात थई, विविध अथाणाओ जे बनावता हता आपणे, એ ખાસ આ ચોમાસાને ધ્યાનમાં રાખીને અથાણા બનાવતા હતા, કારણ કે વરસાદ પડે એટલે જમીનની અંદર અને એના હિસાબથી લીલી વનસ્પતિઓવાળા જે શાકભાજી હોય એની અંદર થોડીક વિકૃતિ આવતી હોય છે, એટલે એવા સંજોગોમાં અથાણા વાપરી અને સ્વાસ્થ્ય જાળવવા માટે અને થોડો ઉપવાસ શ્રાવણ મહિનોને આવી રીતના, તો આ પણ એક આપણા ઋષિ મુનિઓનું એ છે। એટલે પ્રસંગ ઉપરાંત ફરી એકવાર કહું કે કારેલા છે, લસણ ડુંગળી નાનો ઉપયોગ કરી અને સ્વસ્થ બધાનું જળવાય એવા પ્રયત્ન કરજો। અસ્તુ, જય ધન્વંતરી। જય ધન્વંતરી, ખૂબ ખૂબ આભાર। હવે એક બાબત બીજી ખાસ ખાસ એ બાબત કહેવાની હતી, અત્યારે જે ચોમાસું છે ને એમાં સ્પ્રાઉટનો થોડો ઉપયોગ કરો, ખાસ કરીને મગ છે, પછી મઠ છે, ચણા છે, એને ઉગાડી દેવા બહુ ઇઝી બને, સમજણ, કારણ કે અત્યારે ચોમાસામાં ભેજ હોય અને ટેમ્પરેચર પણ એનું હોય, એટલે થોડા 12 કલાક તમે વસ્તુ ભલાડી અને પછી 12 કલાક એમને ખાલી એમ પાણી નિતારીને રહેવા દો તો એ ઉગી જશે। અને એ સ્પ્રાઉટમાં ખાસ કહી દઉં કે તમારે ખાલી એક નાની તવીની અંદર તમે થોડું ઘી અથવા તમે બટર લઈ અને સ્પ્રાઉટને નાખી એમાં થોડુંક પાણી આવતું જતું, એટલે રસ થાય એ રીતે નહીં પણ ભેજ રહી રહે એની અંદર તમે રાખશો ને તો એ કડક નહીં થાય અને પોચા રહેશે। અને એની અંદર ફક્ત નાખવામાં તમારે હળદર અને મીઠું બે જ વસ્તુ નાખી દેવાની, એ ચડી જશે એટલે તમે સ્પ્રાઉટ ખૂબ ઇઝીલી ખાઈ શકશો। અને ઘણા શાકભાજીની જ્યારે તકલીફો થતી હોય ત્યારે આ વસ્તુનો ખાસ આપણે ઉપયોગ કરી શકીએ। બીજું જે ભજીયાની જે વાત કરી પૂર્વજ સાહેબને વાત કરી, એ ખરેખર તો જે ભજીયા સારામાં સારા છે ને આખા તરબૂચના સરસ બને, ડોક્ટર ધ્રુજ સાહેબ, ડોક્ટર પૂર્વજ સાહેબ અને ડોક્ટર ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર, સરસ સરસ।